ओधनामा एक परिवार 22 वर्ष की महिला ने गोंधी राखी थी। एक एनजीओ ने खबर थी कि महिला ने गोंधी राखवामां आवी छे, जेथी महिला ने मुक्त करावानो परिवारजनोए इनकार कर्यो हतो अने एनजीओए स्वयंसेवकों ने साथे राखी महिला ने छोड़ावी हती। सूरत शहेरना उधनामा घरना लोकोए महिला ने गोंधी राखी होवानी माहिती सामे आवी छे। एनजीओए छोड़ावा जता माताजीना नामे धमकी आपवामां आवी हती। जो कि गंगाबा चेरिटेबल ट्रस्टना सभ्य जलपाबेन सोनानीए आ अंगे जणाव्युं हतुं के तेमने माहिती मळी के उधनानी एक सोसायटीमां परिवारे પોતાના ઘરની મહિલાને છેલ્લા 22 વર્ષથી ગોંધી રાખી છે। સ્વયંસેવકો સાથે સોસાયટી પહોંચ્યા હતા અને 50 વર્ષીય મહિલાને ગોંધી રાખ્યા હોવાની વાત સામે આવી હતી। મહિલાની હાલત ખૂબ જ ખરાબ હોય, જેથી તેમને જમવાનું, પાણી પીવાનું અને શૌચાલય વગેરે એક જ સ્થળે હતું। આ મહિલાને 2 દીકરાઓ છે, જેમાં આ મહિલાના પતિએ જણાવ્યું હતું કે અમે મહિલાને મુક્ત કરીશું નહીં, તેના કર્મના ફળ ભોગવી રહી છે। જો કે આ અંગે સંતાનોને પૂછવામાં આવ્યું ત્યારે તે અંગે દીકરાએ જણાવ્યું હતું કે અમારી માતા અમને મારતી હતી, ત્યારે કોઈક અમારી મદદે આવ્યું ન હતું અને તમે જો જબરજસ્તી લઈ જશો તો માતાજી તમને પણ નુકસાન કરશે, તેમ તેમના દીકરાએ જણાવ્યું હતું। હાલ તો જલપાબેને ઉધના પોલીસની મદદ લીધી હતી અને મહિલાને છોડાવી હતી। રમેશ ગલચર, D9 ન્યૂઝ, સુરત।